જ્યારે અમે આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક શાળામાં. શાળાનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્માર્ટ પ્રાથમિક શાળા. આ શાળા જ્યાં પ્રવેશતા જ સરદાર પટેલની સુવર્ણ પ્રતિમા જોઈ શકાય છે. શહેરની વચ્ચે આવેલા શાળા, તેનો પ્રવેશદ્વાર, વર્ગખંડો અને તેની સ્વચ્છતા અદ્ભુત છે. શાળાના વર્ગખંડોનું કક્ષા અનુસાર સુશોભન અને તેમના માટે પ્રત્યેક વર્ગમાં જાણે વિશેષ વ્યવસ્થા છે. અહીંની વ્યવસ્થા અને તેના બાળકો દ્વારા થતો સીધો ઉપયોગ એટલો ઉત્તમ છે કે તેની અસર બાળકોમાં, સંકુલમાં અને શિક્ષણના આદાન પ્રદાનમાં દેખાયા વગર રહી શકે તેમ જ નથી. અહીંના બાળકો પણ કેવા અદ્ભુત છે. સભાનું આયોજન બાળકો જ કરે. બાળકો વિવિધ સંગીતના સાધનો જાતે વગાડે, સમૂહમાં પ્રાર્થના થાય, સાથોસાથ સુવિચાર, સમાચાર, જાણવા જેવું સાથે ગળ્યા ગાળાને દિન વિશેષની ચર્ચા તો ખરી જ. આ બધું જ બાળકો પોતાની જાતે કરે છે. પ્રાર્થનામાં યોગનો પ્રારંભિક પરિચય મેળવતા આ બાળકો આધુનિક રીતે પણ સજ્જ થઈ રહ્યા છે. રોબોટિક્સ રૂમ છે. અમે અહીંયા ઘણી બધી વસ્તુ કરીએ છીએ. આ છે 3D પ્રિન્ટર. સ્ક્રીનમાં આપણે 65 જેટલા મોડેલો બનાવી શકીએ છીએ. નમસ્તે સર, આજે હું તમને શોલ્ડર વિશે સમજાવીશ. શોલ્ડર એક એવી વસ્તુ કે જે વિદ્યુત ઉપકરણ અને જે વાયરો હોય તેને ચીપકાવવા માટે કામ આવે છે. બધી જગ્યાએ આપણે સેલો ટેપનો ઉપયોગ કરી શકતા નથી, તેના માટે આપણે શોલ્ડરનો ઉપયોગ કરીએ છીએ. શાળામાં બાળકો ગણિત શીખે છે. આ ગણિત માત્ર પુસ્તકમાંથી જ નહીં, પરંતુ ગણિતની પ્રયોગશાળામાં. જી હા, આ શાળા પાસે મેથ્સ અને સાયન્સની આગવી લેબ છે. ચુંબકના સમાન ધ્રુવોને પાસે લાવતા તેનું અપાકર્ષણ થાય છે. બેડ ફોર નેલ્સ છે. આપણને ખબર છે કે એક ટાંકણી પર ફુગ્ગો મૂકતા તે ફૂટી જાય છે, પણ આ બહુ બધી ટાંકણી છે. આનું ક્ષેત્રફળ વધુ છે, તેથી તેનું દબાણ વહેંચાઈ જાય છે, તેથી તેના પર ફુગ્ગો મૂકતા તે ફૂટતો નથી. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. આ વિજ્ઞાનને શીખવા તેમજ શીખવવા અહીં ખાસ વ્યવસ્થા થાય છે. બાળકો જાતે પ્રયોગ કરે છે, તેના તારણ ઉપર આવે છે અને અન્યને પણ સમજાવી શકે છે. અગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયને સરળ રીતે રજૂ કરવા શાળાની આ પ્રયોગશાળા ખૂબ જ મહત્વની છે. આધુનિક સમય આધારે બાળકોને અહીં કોમ્પ્યુટર શીખવવામાં આવે છે. બાળકો જાતે કોમ્પ્યુટર સાથે કામ કરે છે અને તે અંગે અન્યને પણ શીખવતા થાય છે. બાળકો અહીં શું કરે છે તે તો આપણે જોયું, સાથોસાથ તેઓ જાહેર પરીક્ષાઓ માટે પણ આધુનિક રીતે તૈયાર થાય છે. આ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ પણ તેટલી જ સક્રિય છે. હું અહીંયા આ સ્કૂલમાં SMC અધ્યક્ષ તરીકે ફરજ નિભાવું છું. મારું બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે. કોઈ પણ શાળા સારી રીતે ચાલી શકે એના પાછળ શું કારણ હોય? શાળાના શિક્ષકો અને વાલીઓ એકબીજાના પરસ્પર સહયોગથી ચાલે તો જ. મારી દીકરી વાઘેલા નંદની ગિરીશકુમાર આ શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. એને પૂરતું શિક્ષણ ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે. આ સ્કૂલની અંદર સર્વ શિક્ષકગણ મિત્રો ભણતરની સાથે બી એની અંદર સંસ્કારોનું સિંચન થાય, એમનામાં કેળવણી આવે એની ઉપર બી પૂરતું ધ્યાન દે છે. મારી શાળાનું રિઝલ્ટ
છેલ્લા વર્ષમાં 84.41% હતું અને આ રિઝલ્ટ છેલ્લા 3 વર્ષથી જળવાયેલ રહેલ છે. શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી છે, જેવી કે સ્કાઉટ બેન્ડની પ્રવૃત્તિમાં બાળકોને સ્કાઉટના બેન્ડની તાલીમ આપવામાં આવી છે. આ સાથે બાળકોને બેગલેસ ડે અંતર્ગત શૈક્ષણિક મુલાકાતો અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સાથે સાથે શિક્ષણમાં ટેકનોલોજીયુક્ત શિક્ષણ માટે સ્માર્ટ ટીવીના ઉપયોગ દ્વારા શિક્ષકો શિક્ષણ આપે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અમારી શાળાના બાળકો ઉત્કૃષ્ટ નંબરે પાસ થયેલા છે. આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષકો દ્વારા વિશેષ ક્લાસ ચલાવવામાં આવે છે. અમારી શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે વિશેષ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેવી કે ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં બાળકોને ભાગ લેવડાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રમતગમત સ્પર્ધામાં બાળકો સક્રિય ભાગીદારી નોંધાવે છે. આ રીતે બાળકોને વિવિધ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પણ એમની કૃતિ તૈયાર કરીને ભાગ લેવડાવવામાં આવે છે. એમની સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં આ શાળામાં ખૂબ જ શિક્ષકો દ્વારા મહેનત કરવામાં આવે છે. આ શાળામાં 6 થી 8ની બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. અંતમાં, બાળકો માટે આ શાળા અનુપમ શાળા છે. આ શાળા માટે વાલીઓ કહે છે કે આ શાળા સ્માર્ટ શાળા છે. આ શાળામાં સુવિધા અને તેનો ઉપયોગ માટેનું અનોખું આયોજન છે. આવી અદ્ભુત શાળામાં ભણવું કોને ન ગમે. આ શાળામાં બાળકની હાજરી અને જાતે શીખવા, અનુભવો મેળવવા અને આગળ વધવાનું વાતાવરણ